નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિમળા ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા અને લેક્ચર નંબર બીજું જોવાનું છે આના પહેલાના લેક્ચરની અંદર આપણે સોળ જેટલા મહાજનપ્રદો હતા એમની રાજધાની કહી હતી એનું હાલમાં સ્થળ કઈ જગ્યાએ છે અને નકશા દ્વારા આપણે એનો એનો પણ સમજવાનો પ્રયત્ન કર્યો છે અને ત્યારબાદ રાજાશાહી રાજ્ય વ્યવસ્થાને ગણ જે સમયની અંદર જે બે પ્રકારની વ્યવસ્થા હતી એક ગણરાજ્ય પણ હતું અને રાજાશાહી હતું આ બંનેનો પણ અભ્યાસ કરી ચૂક્યા છો અને મગજ એ સૌથી જે ચાર સૌથી મહત્ત્વના શક્તિશાળીઓ જે રાજ્યો હતા જેની અંદર મગધ કૌશલ્ય વસ્ય અવંતી આ ચાર શક્તિશાળી રાજ્યો હતા એની અંદર જે છેવડે એટલે કે છેલ્લે મગધ એ સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે નામચીન થાય છે અને એ સમયની અંદર ત્રણ મહત્ત્વના વંશો એટલે કે હર્ષક વંશ નાગ વંશ અને નંદ વંશ આ ત્રણ વંશના જે રાજાઓ હતા એમના કયા કઈ કઈ રીતે એમના સૌથી શક્તિશાળી રાજાઓ તરીકે એમનું નામચીન છે અને આ ત્રણ વંશના લીધે જ આ મગધ સૌથી શક્તિશાળી શક્તિશાળી રાજ્ય બને છે ત્યારબાદ જે ગણરાજ્યો હતા જેની અંદર રાજા એ વંશ પરંપરાગત નહોતો રાજા એની પસંદગી જનતા દ્વારા કરવામાં આવતી હતી આ તમામનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ હવે આપણે વૈશાલી એટલે કે વજીર રાજ્ય એનો અભ્યાસ કરવાનો છે વૈશાલી કે વજીર રાજ્ય કેવું હતું એનો અભ્યાસ કરવો તો કે રાજ્ય સત્તા મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબ તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્યની સ્થાપનાની સ્થાપનાની મહત્વાકાંક્ષા હતા જે રાજાઓ હતા એ પોતાનો જે વિસ્તારો વધારવા માટે અવારનવાર યુદ્ધો કરી અને અવારનવાર યુદ્ધો કરી અને પોતાનો જે તે વિસ્તાર હતો આ વિસ્તારને વધારવાનો પ્રયત્ન કરતો જેથી કરીને અન્ય રાજાઓની સરખામણીમાં શક્તિશાળી રાજા બની શકે આ જોઈ આ જોઈને લીછવી વજીર જ્ઞાતુક વિદ્રેહ શાક્ય મલ્ય વગેરે આઠ કે નવજાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ સ્થાપ્યું તેને વજીરના નામે ઓળખવામાં આવે છે મિત્રો સમજો કારણ કે રાજાઓ શું કરતા હતા પોતાના રાજ્ય વિસ્તાર વધારવા માટે અન્ય રાજાઓ સાથે યુદ્ધ કરતા અને વિજય પામી અને એ વિસ્તાર પોતાના તાબે હેઠળ લઈ લેતા અને પોતાનો જે વિસ્તાર છે એ વિસ્તાર વધારતા આ બધું જોઈ લીધું આ બધા જોયા પછી આજે આઠ કે નવ જાતિના જે લોકો હતા કયા કયા એક તો લીચવી વજીર જ્ઞાતુ વિદ્રે શાક્ય મલ્ય આવા આઠ કે નવ જાતિના લોકો પોતાનું રક્ષણ કરવા માટે એક સમૂહમાં આવી ગયા કારણ કે તમે વાર્તા સાંભળી હશે પેલી એક લકડીવાળી એક લકડી હોય તો સરળતાથી તૂટી શકે છે પરંતુ આ લકડીઓનો જો ભારો હોય તો તમને તોડવો હોય તો તોડવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે એ જોઈ એ સમયના જે વૈશાલીના જે વજીર સંઘના લોકો હતા એ ભેગા થઈ એક સંઘ સ્થાપી દે છે આ જે આઠ કે નવ જાતિના જે લોકો છે એ ભેગા મળી જાય છે અહીંયા પણ એક જૂથનું ઉદાહરણ આપે છે કે જૂથની અંદર રહેવું કેટલું બધું ફાયદોકારક છે સમાજની અંદર રહેવું કેટલા ફાયદાકારક છે કારણ કે એ આપણને અનેક રીતે ઉપયોગી થતું હોય છે આઠ કે નવ જાતિના જે લોકો હતા એ ભેગા થઈ એક સંઘ રાજ્ય સ્થાપે છે આ સંઘ નામે ઓળખવામાં આવે છે એ મુખ્ય સ્થાન પાટનગર વૈશાલી આજે જે સંગરાજ્ય હતું આ સંઘ રાજ્યનું જે મુખ્ય સ્થાન કયું હતું લીચીઓનું પાટનગર આ લીચીઓનું પાટનગર કયું હતું વૈશાલી જે આપણે આગળ પણ જોઈ ચૂક્યા છે લીચવીઓનું પાટનગર વૈશાલી હતું આથી તેને વૈશાલીના વજીર સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું આઠ કે નવ જાતિના લોકો જે ભેગા થઈ જાય છે અને જે પાટનગર છે વૈશાલી આ વૈશાલીને વજીર સંઘનું ગણરાજ્ય મુખ્ય બનાવે છે અને ગણરાજ્યના રાજ્ય વહીવટનું જે ગણરાજ્ય છે એના રાજ્ય વહીવટનું સંચાલન સભા સભાલન જે ગણરાજ્યનું જે સંચાલન સભા થતું તેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું ગણતંત્ર આજે સંચાલન છે આજે સભા છે અને સંચાલન કરવામાં આવતું જેથી એને ગણતંત્ર કહેવામાં આવતું ગણરાજ્યમાં આજે ગણરાજ્ય હતા આ ગણરાજ્યની બધી સત્તા બધી સત્તા સભ્યો પાસે કારણ કે આપણે આગળ જોઈએ છે કે ગણરાજ્યની અંદર એક રાજા મુખ્ય ગણામો ન હતો દરેકે દરેક વ્યક્તિને રાજા તરીકે હોદ્દો આપવામાં આવે દરેક સભ્ય રાજા તરીકે હોદ્દો તા તો આની અંદર પણ એવું છે ગણરાજ્યના રાજ્યની બધી જ સત્તા સભ્યો પાસે રહી હતી તમામે તમામ પ્રકારની જે સત્તા હતી એ જે સભ્યો બનાવવામાં આવ્યા હતા આ સભ્યો પાસે જે તે તમામ સત્તાઓ રાખવામાં સભામાં સભ્યો બેસતા અને બધા જ કામકાજ ગણરાજ્યમાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે થાય આ જે સભા હતી આ સભાની અંદર જે તે વ્યક્તિ એટલે કે આ જે સભ્યો હતા આ સભ્યો બેસતા હતા અને કામકાજ કઈ રીતે કામ કરવું કેવા પ્રકારનું કામ કરવું શું કરવું આ તમામ ચર્ચાઓ થતી અને બહુમત દ્વારા સર્વાનું મતે એ કાર્ય કરવું કે ન કરવું એ પસાર કરવામાં જે રીતે હાલમાં કોઈ નિર્ણય લેવો હોય અથવા કોઈ ખરડો પસાર કરવો હોય ખરડો બનાવવો હોય અથવા નિયમ બનાવવો હોય તો એની અંદર લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર એનું વ્યવસ્થિત વાંચન કરવામાં આવે છે એના ઉપર મત આપવામાં આવે છે જે સભ્યો દ્વારા અને જેને સૌથી મત મળી જાય અથવા સર્વાનુમતે જો પસાર થઈ જાય તો અને તો એ ખરડો કાયદો પણ બની જતો હોય છે આ પણ આપણે હમણાં લોક લોકસભાની અને રાજ્યસભાની અંદર જોઈ શકો છો એવું જ હતું કે જે કોઈ પણ વ્યક્તિ સીધું બનાવવામાં ન હતું હતું પરંતુ સર્વાનુમતે પસંદ કરવામાં આવતું અને જે લોકો હતા એ પસંદ કરે અને ત્યારબાદ એ જે કામ હોય એ કામકાજ પસાર કરી અને સર્વાનુમતે એને કરવું કે ન કરવું એ પણ નક્કી કરવામાં આવતું જ્યાં સભા ભરાતી તે જગ્યાને સંથારઘાટ એટલે નગર ભવન તરીકે ઓળખવાનો આ પ્રશ્ન પણ એ વિકલ્પની અંદર કે અથવા એક ખાલી જગ્યાની એને પૂછાતું હોય છે કે જે સભા ભરાતી એટલે કે ગણરાજ્યના સમયની અંદર જે સભા ભરાતી આ સભાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો નગર ભવન અથવા સંથારઘાટ સંતારઘાટ જ શબ્દ મોટાભાગે વપરાય છે તો સંતાદઘાટ અથવા નગર ભવન તરીકે ઓળખવામાં આવતું ગણરાજ્યની જે સભા ભરાતી તેને ત્યારબાદ વાત કરીએ કે ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે જે ગણરાજ્યની જે સભા છે આ સભાની અંદર સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદ થતી એવું નથી કે માત્ર વૃદ્ધ અથવા યુવાનો પણ બંને વ્યક્તિઓ કારણ કે તમને ખબર છે કે વૃદ્ધો જોડે અનુભવ બહુ હોય છે અને યુવાનો જોડે ઉત્સાહ બહુ હોય છે તો આ બંનેનો સમન્વય કરી અને સારું એવું કાર્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો ગણરાજ્યની અંદર વૃદ્ધ અને યુવાન બંનેનો સમાવેશ કરવામાં આવતો ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા જે ગણ રાજ્યો છે એ પોતાનો વહીવટ વ્યવસ્થિત રીતે થાય જે રીતે હાલમાં અલગ અલગ જે સરકાર હોય છે એ દરેક વિસ્તારની અંદર પોતાના એમએલએ હોય છે એક એક વ્યક્તિઓ હોય છે એમનું નિમણૂક કરે છે અને જેને સૌથી વધારે એમએલ જેની સરકાર બને છે ચાહે કોંગ્રેસ હોય ચાહે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય આ પક્ષમાંથી કોઈ એક વ્યક્તિને આ પક્ષમાંથી સર્વાનુમતિ કોઈ એક વ્યક્તિને મુખ્યમંત્રી છે કે વડાપ્રધાન છે આવું પદ આપવામાં આવે છે એ રીતે અહીંયા પણ એવું હતું કે જે એક વ્યક્તિને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવતો જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આજે પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને બહુ સારી બાબત છે કારણ કે જે એ સમયની જે રાજાશાહી હતું રાજાશાહી રહેતું નથી પરંતુ શું કરવામાં આવે છે જે ચૂંટણી કરવામાં આવતી અને ચૂંટણી કરીને એ પ્રમુખની પસંદગી કરવામાં આવતી હતી ઘણા રાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો મેં તમને અગાઉ પણ કીધું છે ધનરાજ્યની અંદર પ્રત્યેકે પ્રત્યેક દરેકે દરેક જે સભ્ય હતો એ રાજા તરીકે પોતાનો હોદ્દો અથવા રાજા તરીકે પોતાનું કાર્યકાળ કરી પોતાનું કાર્ય કરી શકતો હતો ગણરાજ્યમાં પોતાની એક સભા હતી જેમાં વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો પર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવા પ્રથમ ચર્ચા કરવામાં આવતી હતી કે કેવા પ્રકારનું કાર્ય કરવું કોની સાથે યુદ્ધ કરવું કોની પાસે સંધિ કરવી સંરક્ષણ કઈ રીતે કરવું વહીવટ કઈ રીતે કરવો આ તમામે તમામ બાબતોની ચર્ચા કરવામાં આવતી અને આ ચર્ચાઓની અંદર દરેક લોકોના જે મત હતા જે સભ્યો હતા લોકોની મતલબ સભ્યો આ સભ્યોના મત લેવામાં આવતા અને કઈ રીતે નિર્ણય લેવો એ પણ એ સભા દ્વારા નક્કી કરવામાં આવતું હતું જે રીતે હાલમાં પણ વ્યવસ્થા છે એ રીતનું જે રાજ્યની અંદર રાજ્યની અંદર વિધાનસભા હોય છે જે આપણે ગુજરાતનું વિધાનસભા ભવન જે ગાંધીનગરની અંદર આવેલું છે જેની અંદર આવા કોઈ નિર્ણય લેવાનો હોય તો ત્યાં આગળ લેવામાં આવે છે ગાંધીનગરમાં એમનું નામ છે આપણું વિધાનસભાનું નામ છે એ તમને દરેકે જાણતા જશો કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન જે ગાંધીનગરમાં આવેલું છે ખૂબ દિવસ જાઓ ગાંધીનગરની અંદર તો અવશ્ય એની મુલાકાત લેજો હું અહીંયા પિક્ચરની અંદર તમને વિધાનસભા ભવન બતાવવાનો પ્રયત્ન કરું છું આપેલું છે આવું આપણું વિધાનસભા ભવન છે જે ગાંધીનગરની અંદર આવેલ છે આ ધોરણ સદ સાતમાની જે નવી પુસ્તક છે એની અંદર આ ફોટો આપેલો છે કોઈપણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સુધી જ સભ્યપદ કોઈ કોઈપણ સભ્ય હોય એ નિયત એવું નથી કે એક ફેર એના પસંદગી કર્યા પછી એને વર્ષો સુધી એનો એ જ વ્યક્તિ રહે અથવા એનો પુત્ર જ રહે એવું ન હતું પણ નિયત એક સમય નક્કી કરવામાં આવતો હતો એ સમય સુધી જ એ સભ્ય રહેતો હતો જે રીતે હાલના સમયની અંદર કોઈપણ વ્યક્તિને અથવા સરપંચ સરપંચની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે તો તમે જો મત આપી અને સૌથી વધારે જેને મત બન્યા હોય તે સરપંચ બની જાય છે તો પાંચ વર્ષ સુધી એનું શાસન રહે છે અને પાંચ વર્ષ પછી બીજા કોઈ વ્યક્તિની નિમણૂક કરવા દેવામાં આવે એ રીતે ગણરાજ્યની અંદર નિયત સમય જે નક્કી કરવા છે ત્યાં સુધી સભ્યપદ ભોગવે છે અને ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ અને રાજ્ય વહીવટમાં મદદ કરતી ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ અને રાજ્ય વહીવટમાં પણ શું થતું હતું મદદ કરતી હતી અહીંયા જોઈએ આ બધી વાત કરીએ સમયની અંદર જે સભાઓ ભરાતી હતી અને કઈ રીતે નિર્ણય લેવામાં આવતો હતો તે ગણરાજ્ય સમાજનું જે સમાજ જીવન હતું અને રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની હતી કારણ કે અહીંયા કોઈ એક વ્યક્તિ કોઈ એક વ્યક્તિ રાજા તરીકે હોદ્દો ધરાવતો ન હતો પરંતુ દરેકે દરેક જે સભ્ય હતા એ રાજા તરીકેનો હોદ્દો ધરાવતા હતા તો ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થાની અંદર વાત કરીએ તો પુરાતન શાસ્ત્રીઓ જે ઇતિહાસકારો છે એ પુરાતન શાસ્ત્રીના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા કેવા ઘરોની અંદર સાદા ઘરોમાં રહેતા પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા આ સમયે ચોખા જવ શેરડી તલ સલસવ કઠોળ જેવા પાકો થતા અહીંયા એક પ્રશ્ન નીકળે છે કે ગણરાજ્ય સમયની અંદર કેવા કેવા પ્રકારના પાકો થતા હતા તો ગૌ ચોખા જવ શેરડી તલ સરસવ અને કઠોર જેવા પાકો થતા હતા લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે કારણ કે એ સમયની અંદર પુરાતન શાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો પણ મળી આવેલા છે એના આધારે ઇતિહાસકારો છે કે પુરાતન શાસ્ત્રીઓ છે એમનું માનવું એ છે કે એ સમયના જે લોકો હતા આ માટીના વાસણોનો ઉપયોગ સવિશેષ સૌથી વધારે કરતા હશે આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ પણ જોવા મળે છે અહીંયા ચિત્રિત ઘૂસણપાત્ર અહીંયા જોવા મળે છે આવા ચિત્રિત કેટલાક વાસણો પર આવા ચિત્રિત પણ જોવા મળે છે અને વાસણોને બુખરા રંગના ચિત્રિત વાસણોને ઘૂસરપાત્ર આ જે વાસણો હતા એને જે ઘૂસરપાત્ર તરીકે ઓળખવામાં આવે છે તો આવા ચિત્રિત વાસણ આવા ડિઝાઇનવાળા આજુબાજુ આ રીતે ડિઝાઇન પણ કરવામાં આવતી હતી જે અલગ અલગ ડિઝાઇનો પણ કરવામાં આવતી આ સમયે એટલે કે ગણરાજ્ય સમયની અંદર આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો જે વ્યક્તિ હતો જે ગણરાજ્યના જે સભ્યો હતા પોતાના વિસ્તારનો સંરક્ષણ માટે બચાવવા માટે એનાથી બને તેટલા તમામે તમામ પ્રકારના ઉપાયો એને કરવામાં આવતા હતા આ માટે રાજ્યની રાજધાની આસપાસના કિલ્લાઓ બાંધકામ બાંધવામાં આવતા એટલા જ માટે જે રાજ્ય હતું આ રાજ્યની જે રાજધાની હોય છે આ રાજધાની અને આસપાસ કિલ્લાઓ પણ બાંધવામાં આવતા છે રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા શક્ય તમામે તમામ પ્રયત્નો કરવામાં આવતા જેથી અન્ય અન્ય જે રાજાઓ છે એનો હુમલો ન થઈ શકે એટલા માટે દરેકે દરેક ઉપાયો કરવામાં આવતા એના આજુબાજુનો વિસ્તાર છે એના ઉપર કિલ્લા બાંધવામાં આવતા હતા અને આ કિલ્લાઓ એટલા મજબૂત હતા કે જેથી અન્ય આક્રમણ સામે રક્ષણ મેળવી શકાય અને મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા આજે જે કિલ્લાઓ છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાની રાજ્યની ફરતે વિશાળ ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા કેટલાક રાજાઓ એવા પણ હતા જે પોતાના શક્તિનું પ્રદર્શન કરવા માટે પોતાની સમૃદ્ધિ અને પોતાની શક્તિશાળી છે અને સમૃદ્ધિ જે સુખી છે એનું પ્રદર્શન કરવા માટે ભવ્ય વિશાળ અને ઊંચી ઇમારતો બનાવતા હતા પ્રયાગરાજથી મળેલા ઈટની દીવાલ આશરે પચીસો વર્ષ પહેલાંની ગણાય છે પ્રયાગરાજ જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે જે અહલાબાદનું નામ હમણાં બદલી અને પ્રયાગરાજ કરવામાં આવ્યું છે તમે બધા જાણતા હશો કે ઉત્તર પ્રદેશના મોટા ભાગના જે નામો છે એ બદલી દેવામાં આવે છે રેલવે સ્ટેશનના નામ હોય કે કોઈ અન્ય વિસ્તારના નામ હોય નામ બદલી અને અન્ય નામ આપવામાં આવે છે જ્યાં પ્રયાગરાજમાંથી મળેલા આ ઈટની જે દિવાલ છે આશરે પચીસો વર્ષ પહેલાની ગણવામાં આવે છે એટલે કે સંભવત આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવે એટલે કે સંભવત એવું માનવામાં આવે છે કે આવી ઊંચી ઊંચી દિવાલોવાળા જે કિલ્લાઓ હતા એ કિલ્લાઓ એની અંદર બાંધવામાં આવતા હતા આ સમયના તમામ મહાજનપ્રદોને આ સમયની અંદર જે મહાજનપ્રદો હતા આ તમામ મહાજનપ્રદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાઓની જરૂરિયાત હતી આ સમયની અંદર આ તમામે તમામ જે મહાજનપ્રદો હતા એની અંદર વિશાળ સેના ઘણા બધા લોકો જે સેનાની અંદર સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાઓની જરૂર પડતી હતી સેનાની અંદર લોકોની જરૂર પડતી હતી અને કિલ્લાઓ માટે કિલ્લાઓના કારણે એમને સંરક્ષણ પણ મળી રહેતું હતું આ મજબૂત કિલ્લાઓની જરૂરિયાત હતી આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસે લોકો પાસેથી કર લેવામાં કારણ કે કોઈ એક વ્યક્તિ પાસેથી ઘણા આટલા બધા રૂપિયા ન લઈ શકાય જે રીતે હાલમાં આપણે પણ ઇન્કમ ટેક્સ ભરતા હોય છે ટેક્સ ભરતા હોય છે આના કારણે કેટલીક સહાય પણ મળતી હોય છે અને એનો ઉપયોગ આપણા વિકાસ માટે જ કરવામાં આવતો હતો અહીંયા પણ રાજાઓ દ્વારા કેટલાક કર લેવામાં આવતો હતો જેથી કરીને એમને સંરક્ષણ પણ આપવામાં આવે ખેતીના પાક પર કેટલું કર હતું તો જે ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપ કે પોતાનો જે પાક થયો હોય કે અન્ય ખેતીની અંદર જે પણ ઉપજ થયું હોય એનો જે છઠ્ઠો ભાગ હતો આ છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષની અંદર આપતા હતા કારીગર જે કારીગર વર્ગ છે જે પણ પ્રકારના કારીગરો હોય અલગ અલગ પ્રકારના જે પણ કારીગરો આ કારીગર વર્ગ એક માસની અંદર એટલે એક અઠવાડિયાની એક મહિનાની અંદર એક દિવસ રાજ્યને કામ કરી આપતો અને એનું કોઈ પણ પ્રકારનું વળતર ન આપવામાં આવતું ફ્રીની અંદર એક માસની અંદર એક મહિનાની અંદર એક દિવસ ફલજીયાત તમને રાજ્ય માટે કામ કરવાનું રહેતું પશુપાલકો કરનાર પશુપાલકો કરનાર ભાગ્ય રૂપે પશુઓ આપનાર જે પશુપાલકો છે એ પોતાના જે ભાગ છે એ ભાગરૂપે એમને પશુઓ પણ આપવા પડતા વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા જે સામાન વેચાય છે અને ખરીદે છે એની ઉપર પણ ટેક્સ આપતા હતા જે હાલમાં તમે જુઓ જીએસટી મોટાભાગના બિલની અંદર આ જીએસટી લખેલું આવે છે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ગુડ એન્ડ નું ફૂલ ફોર્મ છે યાદ રાખવું જરૂર છે જીએસટી ગુડ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી ચૂકવો છો જે એ સમયની અંદર આવો કોઈ ચોક્કસ એવું નામ નહોતું પણ કર આપવામાં આવતું ચોક્કસ જે રાજાઓને જે રાજાઓ હોય છે એમને જે ખેડૂતો હોય વેપારીઓ હોય કે પશુપાલન હોય એ રીતે એને કર પણ ભરતા હતા મહાજનપ્રદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારા થવા લાગ્યા પહેલાં જે લકડાની અંદર તે લકડાનો ઉપયોગ કરીને જે ખેતી થતી હતી અને ખેડાણ થતું હતું જે બહુ ઊંડાઈ સુધી થતું નથી જેથી કરીને પાકની ઉપજ મહદઅંશે થોડી ઓછી થતી હતી હવે આ સમયની અંદર એટલે કે મહાજનપ્રદ સમયની અંદર આ લોખંડનો ઉપયોગ કરી અને ખેતી થતી હતી જેથી કરી અને ખેતીની અંદર ઘણો એવો સુધારો પણ જોવા મળે છે તો આ પાઠ એટલે કે આપણે ધોરણ ચઠાનો ચોથો પાઠ અહીંયા આપણે પૂરો કરો છો અહીંયા આટલું જાણો એ પણ જોઈ લો જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં કે મહાવીર સ્વામી ને ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામી અને ગૌતમ બી જૈન ધર્મ જૈન ધર્મના ચોવીસમાં તીર્થઘર જૈન ધર્મના જે ચોવીસ તીર્થ છે એની અંદર અંદરથી છેલ્લા મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મના તીર્થઘર છે અને બૌદ્ધ ધર્મના સ્થાપક છે બંને આ જનપ્રદો એટલે ગણરાજ્યોમાં પગપાળા વિચી હતા બંને ચાલતા ચાલતા અહીંયાથી પસાર થયા હતા અને જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણરાજ્યોની વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે બૌદ્ધ અને જે ગણ સોરી બૌદ્ધ અને જે જૈન ધર્મ છે એમાં જે ધર્મ પુસ્તકો છે તેની અંદર આ ગણરાજ્યોની માહિતી આપણને સૌથી વધારે મળે છે ગણરાજ્યના યુગ દરમિયાન આ ગણરાજ્યનો જે સમયગાળો હતો આ ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ તરીકે ઓળખવામાં આવે છે ગણરાજ્યના સમય હતા એની અંદર જે જન્મ થયો હતો એટલા માટે બુદ્ધકાલીન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વના અન્યત્ર સ્પાટા એન્થેન્સ રોમ ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્ય તરીકે વિવરણ કરવામાં આવ્યું છે તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યો પણ લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી જે સ્પાટા છે એન્થ છે રોમ છે ગ્રીસ છે જેને લોકશાહી રાજ્યો તરીકે વિવરણ પામ્યું છે જે રીતે આ ભારતની અંદર હતા પણ પણ એક લોકશાહી રાજ્ય તરીકે દર્શાવે છે અને હાલમાં સમયની અંદર પણ તમે જુઓ તો લોકશાહી રાજ્ય વ્યવસ્થા પણ ચાલે છે કે દરેક લોકો જે તે વ્યક્તિને મત આપી અને ચૂંટણી કરી અને એમની નિમણૂક કરે છે અને સૌથી વધારે મત આપે છે એ પ્રમુખ છે સરપંચ છે કે અન્ય કોઈ પદ ઉપર આવે છે હાલમાં પણ લોકશાહી પદ્ધતિ ચાલે છે લોકશાહી એટલે કે લોકો નું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન જે હાલ પણ ચાલુ છે જે અહીંયા આ ધોરણ સામાજિક વિજ્ઞાનનો આ ચોથો પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ ફરી પાછું તમે એક પહેલો અને બીજો લેક્ચર ફરી પાછું એક એક સાથે જોઈ લેજો જેથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે અને પુસ્તકની અંદરથી આ પાઠ વ્યવસ્થિત વાંચી લેજો જેથી તમે વિડીયો જોશો અને પુસ્તકની અંદરથી વાંચો તો કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં અને જે આપણે સામાજિક વિજ્ઞાનની જે ચોપડો બનાવ્યો છે એની અંદર આના પછીના જે સ્વાધ્યાય કાર્ય છે એ સુંદર અક્ષરે લખી દેજો જેથી કરી અને તમને એ પ્રશ્નો પણ આવડી જાય જય હિન્દ